સાહુણ પંચન મુક્કારો મંગલાંચે પવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ હું મન વચન કાયા મારા તથા મારા નામની આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરું છું હું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું

માઇક છે અહીંયા પૂછો તો વાત નીકળશે સારી કારણ કે હું કંઈ પણ વાત કરીશ તો એ મારા અનુભવની વાત છે અને તમે કંઈ પણ વાત કરશો તો એ તમારા અનુભવની વાત છે અને આપણે અહીંયા સ્વાધ્યાય છે એટલે હું મારો સ્વાધ્યાય કરું છું તમારે તમારો સ્વાધ્યાય કરવાનો છે એટલે સ્વાધ્યાય એટલે શું તો કે કે પોતાને જે સ્વરૂપનું ભાન થયું છે એ સ્વરૂપનું ભાન એ પાક્કું કેવી રીતે થાય એટલે આપણને જે આજ્ઞા મળી છે એ આજ્ઞા પાકી કેવી રીતે થાય અને આજ્ઞામાં કેવી રીતે રહેવાય આજ્ઞામાં ક્યાં કાચા પડીએ છે એનું આપણે જે કંઈ પણ પ્રશ્ન ઉત્તર પ્રશ્ન ઉત્તર થાય ઘણી વખત એવું બનતું હોય છે આપણને પોતાને જ અંદર પ્રશ્ન થાય પોતાને જ જવાબ મળે હવે ઘણી વખત જે પ્રશ્ન અંદર પોતાને થાય છે અને અંદર પોતાને જવાબ મળે છે તો એ કેટલા પરફેક્ટ છે એ કેવી રીતે ખબર પડે તો કે એના માટે આ સ્વાધ્યાય થાય છે તો કે આપણને જ્ઞાન મળ્યું છે આપણે આટલા બધા સત્સંગ એટેન્ડ કરીએ છીએ પણ આ બધા સત્સંગ એટેન્ડ કરીએ છીએ તો આપણને જ્ઞાન મળ્યા પછી સત્સંગની શું જરૂર છે જ્ઞાન મળ્યા પછી સ્વાધ્યાય સત્સંગની જરૂર ખરી કારણ કે જે મૂળ આપવાનું હતું તો આપી દીધું હવે શું જરૂર રહી બોલો માઇકમાં બોલો

એટલે ફોર એક્ઝામ્પલ આજની જ વાત કરું છું મોર્નિંગમાં મારે અહીંયા આવવાનું હતું તો એટલે આઈ એમ અ ટીચર સો બે દિવસથી આવું પાણી નાવું આવું હતું તો મારો ક્લાસ નહીં થયેલો એટલે મેડમ કે હેમાંગી આટલા વરસાદમાં તું કેલનપુર જઈશ તો મેં કીધું મેડમ હા પછી મેં આપણું આ મોકલાયું કે ત્રણ દિવસ નો આવું છે અમારું તો મારે ખાસ એજ જ એ છે કે અહીંયા આવવાનું બહુ જ મને હોય કે હું ટોટલી એટેન્ડ કરું પણ નોર્મલી આવું જ થયા કરે છે કે જ્યારે આપણું આ ડેટ્સ હોય ને ત્યારે નું ત્યાં હોય છે શેડ્યુલ ઓલવેઝ આવું દર વર્ષે તો મને બહુ આવનું આમ અંદરથી એ થયા કરે કે કેમ આવું દાદા કે એજ જ ડેટ પરફેક્ટ કે થર્ટી ડેટ એક્ઝામ છે અહીંયા અત્યારે અને હું અહીંયા એટલે ત્યાં નહીં જાઉં અને અહીંયા તો બંને બાજુ હું ફસાઈ જાઉં છું મને થાય છે એટલે આપણે ફસાઈ જઈએ છીએ એટલે આપણને આ દરેક દરેક વ્યક્તિની આ છે ખ્યાલ આવ પણ એ તમે પૂછશો કે વાત કરશો તો પછી એ સમજાશે ઓકે એટલે ખ્યાલ તો કે કે આપણે આ બે બાજુ છે તો શું કરવું શું કરવું તો કે કે તમારો જે પોતાનો નિશ્ચય છે એ કઈ બાજુનો છે એ પ્રમાણેના સંજોગ ભેગા થાય છે એકઝેક્ટ એક્ઝેક્ટ ખ્યાલાવ કવિરે કીધું ભેડા થાય પોતાના અભિપ્રાય માન્યતાના તાવથી તો કે ભેડા થાય સંજોગો તમે વિચાર કરો કે તમને એમ થાય છે કે મને આ સંજોગ કેમ ભેગો નથી થતો હવે તમને સંજોગ ભેગો થાય જ પણ તમારો અભિપ્રાય કઈ તરફનો છે ખ્યાલ આવ્યો તમારો તમને ખબર છે કે મારે આ સત્સંગમાં જવું છે પણ અત્યારે આપણને પોતાને જ અંદર શંકા પડે કે કેવી રીતે થશે કેવી રીતે કેવી ઘરના વ્યક્તિઓ માનશે કેવી રીતે સ્કૂલના વ્યક્તિઓ માનશે કેવી રીતે આટલા વરસાદમાં જવાશે જો મને પોતાની અંદર પ્રશ્ન છે તો એ પ્રશ્નને આધારે સંજોગો ભેગા થાય છે ખલાયો તો કે કે અંતરાય શેને આધારે છે અંતરાય શેને આધારે હશે વિપુલભાઈ તો કે કે મુખ્ય અંતરાય અનિશ્ચય છે ખ્યાલ ખલાયો આપણને એમ લાગે કે આ બહારની વ્યક્તિ છે એ મને અંતરાય પાડે છે ના ખલાયો ઈટ ઇસ નોટ ધેટ હે મેં આવું પૂછું છું કે મારે તો અહીં આવવાનું જ હતું આજે આઈ એમ ફ્રીક્વન્સી ઓફ બસ ને એનાથી ને આવી હું થી આવી પણ મેડમ બપોરે મારે ત્યાં જવું જ પડશે તો મારા મનમાં હું થયા કરે છે કે સેમ એટલે શિબિર એ જ ડેટ કેવી રીતે એવું તો હવે કેવી રીતે મારા મનમાં શું થયા કરે છે કે મોર્નિંગનું સેશન હું એટેન્ડ કરીશ બરાબર હવે બપોરનું ને સાંજનું નહીં જ થાય કારણ કે ટુ ટુ સેવન માં જવું છું બિકોઝ સાંજે આવીશ તો કંઈ એ જ નથી મારે કોઈ તો ક્યાંક કીધું ને કે તમને સંજોગો શેના આધારે ભેગા થાય છે આ વાત કરી ને હા તો કે તમને એવું અંદર નક્કી છે કે મારે જવાશે જવાશે સવાર સાંજ બે ટાઈમ જવાશે અથવા ત્રણે દિવસ રહેવાશે એવું તમારી અંદર નક્કી છે તો તમને કોઈ રોકનાર નથી આ વાત છે પણ આપણને એમ છે કે આરું આ તો મારે કરવું જ પડશે આ તો હું ના હોઉં તો ના થાય એવું થાય ખેલાવ તો કે કે દાદા ભગવાને ગેરંટી આપી કે આ સત્સંગમાં આવવાથી તારા વ્યવહારના કોઈ કામ નહીં બગડે ખ્યાલ આવ્યો હવે એમાં આપણને શંકા પડે છે કે આ તો કેવી રીતે અને આપણે આપણને જે આજ્ઞા આપી છે એનો જ એમાં જ આપણી ભૂલ થઈ જાય કેવી રીતે ભૂલ થઈ જાય તો કે કે વ્યવહાર તો સાચવવો પડે ને વ્યવહાર તો સાચવવો પડે ને જવું તો પડે ને તો હવે આ આ વ્યવહાર સાચી વ્યવહી છે એ ભાગ કામ કરે છે કે આપણું કર્તા પણ કામ કરે છે ખ્યાલ આવ્યો તો કે કે આપ આપણને દાદા ભગવાનની જ વાત આ અનંત કાળથી શું નામ બેન આપનું હેમાનગી હેમાંગીબેન હેમાંગીબેન અનંત કાળથી આપણી ભટકણનું મોટમ મોટું કારણ હોય તો જ્ઞાનીપુરુષ અને તીર્થંકરની જે વાત છે એને અપેક્ષા એ નથી સમજ્યા નિરપેક્ષ સમજ્યા છે એટલે અનંત કાળથી અનંત જન્મથી તીર્થંકર અને જ્ઞાની પુરુષની વાતને જે બીજી રીતે સમજ્યા અપેક્ષાથી ના સમજ્યા એના આધારે ભટકી મળે ખ્યાલ આવ્યો તો કે જ્ઞાની પુરુષે આપણને વ્યવહારની આજ્ઞા તો આપી છે બરાબર ખેલાયો પણ સાથે સાથે નિશ્ચય પણ આપ્યો છે બેલેન્સ છે ખેલાયો પણ હવે બેલેન્સ કેવી રીતે સમજાય તો કે તમે તમારો નિશ્ચય છે એ એ જે તમારો નિશ્ચય છે એ નિશ્ચયને આધારે તમારો વ્યવહાર જળવાય છે કે તમારો નિશ્ચય કેટલો છે મારો નિશ્ચય કે જેટલો કાચો છે એટલો મારે વ્યવહારમાં ભાગ

ખ્યાલ તો કે તમારી સમજણમાં જ્યાં સુધી એવું છે કે આ મારો વ્યવહાર છે અને આ મારે કરવો જ પડશે અને હું કરીશ તો જ થશે નહીતર કમ્પ્લેન આવશે નહીતર સાહેબ આવું બોલશે કે બેન આવું બોલશે કે લોકો આવું બોલશે જ્યાં સુધી તમારી માન્યતામાં બહારનો ભાગ કામ કરે છે ત્યાં સુધી એ અંતરાય આવશે આવશે ને આવશે એટલે વિતરાગોએ અંતરાયનું મુખ્ય કારણ અનિશ્ચય કીધું આપણ માઈક આપો પાછળ પ્રશ્ન જેટલા થાય એટલો સંજોગો તમને એવા ભેગા થાય જેવા પ્રશ્ન હોય એવા ના પ્રશ્ન નહીં તો તમને જે અંદર પ્રશ્ન થાય છે પ્રશ્ન તો થવાના જ કારણ કે આપણું મન છે વિચાર આવ્યા વગર નહીં રહે આપણે વિચારને નથી રોકવા ખ્યાલ તો કે કારણ કે તમારું મન છે તમારું એવું ડેવલપમેન્ટ છે ખ્યાલ તમારું ડેવલપમેન્ટ ના હોય ને તો વિચાર ના આવે ખ્યાલ કે વિચાર આવે છે તો કે તમારું જે પ્રમાણનું ડેવલપમેન્ટ છે એ પ્રમાણે તમને વિચાર આવશે એટલે મને અત્યારે જેટલું મારું ડેવલપ હોય એ પ્રમાણે જ વિચાર આવે હા એટલે તમારી જે બુદ્ધિનો ભાગ છે એ જેટલો ડેવલપ થયો છે એ પ્રમાણે તમને પ્રશ્ન થશે હા પણ તમારે એ પ્રશ્નની અંદર તમને જે સમજણ છે એ કેટલી પાકી થયેલી છે એને આધારે મનને સમાધાન મળે છે મનને સમાધાન મળે છે આપણે વ્યવહારમાં શું કરવા જઈએ છે કે બીજાના મનને સમાધાન આપવા જઈએ છે આપણી સમજણના આધારે મન હા બીજાને સમાધાન આપવા જઈએ છે ખ્યાલ આવ્યો દાખલા તરીકે જોબ કરતું હોય તો કે મારે સાહેબને સમાધાન આપવું છે ખ્યાલ આવ્યો ઘરમાં હોય તો કે મારા ઘરના લોકોને સમાધાન આપવા પડશે બિઝનેસ કરતો હોય તો કે મારે ત્યાં સમાધાન આપવા પડશે ના અહીંયા ભૂલ થાય છે તો કે તમે જેટલું સમાધાન પામ્યા છો એને આધારે તમને જે પ્રશ્ન થશે અને તમારે આ સંપર્કમાં જે વ્યક્તિ આવે છે એમને જે કંઈ પ્રશ્ન થશે તો તમને સમાધાન છે તો તમારો જવાબ એવો નીકળશે કે પેલાને સમાધાન થઈ જશે

આપણે આપણને અત્યારે કેવો પ્રશ્ન થાય કે ઘરની આ વ્યક્તિ આવું કેસે તો આવો જવાબ આપીશ આ પ્લાન બને અંદર ગોઠવણી થાય આવો પ્રશ્ન કરશે તો આવો જવાબ આપીશ આવો જવાબ હશે તો જોબમાં સાહેબ પ્રશ્ન કરશે તો આવો જવાબ આપીશ એવી ગોઠવણી થાય આ બુદ્ધિનો ભાગ છે ભલે થાય અત્યારે આપણને વાંધો નથી પણ એ સમજવાનું છે કે કોઈ પણ તમે જવાબ આપશો એ કોઈ પણ તમારો જવાબ આધારે કંઈ પણ જવાબ અપાયો છે એ પ્રશ્ન રહેશે 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 ને ગમે તેટલું તમે સારું સમાધાન આપ્યું ખ્યાલ આવ્યો તમે ગમે તેટલું સારું કર્યું આપણે હજી અત્યારે વ્યવહારમાં સમાધાન આપીએ છીએ ને એ ક્રિયાથી આપીએ છીએ એટલે આપણા મન વચન કાયાના વ્યવહાર થી સમાધાન આપવા જઈએ મન વચન કાયાના સમાધાન આપવું એટલે શું કે કે મન વચન કાયાના વ્યવહાર થી સમાધાન આપવું એટલે શું તો કે મને મનમાં જે મને સમજાવ્યું છે ને એટલે મારી બુદ્ધિ થી જે સમજાવ્યું છે એ રીતે હું આ વાણી થી એને વ્યવહાર કરીશ

વ્યવહારમાં આપણી જાતને પણ સમાધાન આપીશું ને તો પણ એવી રીતે આપીએ છીએ અને બીજાને સમાધાન આપીશું ને તો પણ એવી રીતે આપીશું તો કે કોઈ પણ તમારે સમાધાન આપવાના છે એ તમારા બુદ્ધિથી કોઈ સમાધાન નહીં ચાલે તમારે કોઈ પણ વ્યક્તિને સમાધાન આપવું છે તો તમારા મન કાયથી કોઈ પણ વ્યવહાર કરીને સમાધાન નહીં આપી શકાય અને અપાય છે તો બધા ટેમ્પરરી સમાધાન અપાય છે પરમાનન્ટ સમાધાન ક્યારે મળશે કે તમારી જે વાણી છે એટલે તમારો જે મન વચન કાયોનો જે વ્યવહાર છે એમાં સાયન્સ જોઈશે તો કે દાખલા તરીકે શું છે તો કે કોઈ પણ મારો વ્યવહાર છે તો એ એ મેં કોઈ પણ વ્યવહાર મારો છે એ સામેવાળી વ્યક્તિ પ્રશ્ન કરે છે ખ્યાલ પ્રશ્ન કરશે જ ને દાખલા તરીકે મારે અત્યારે બિઝનેસ છે બરાબર છે હવે બિઝનેસમાં કોઈનો પણ ફોન આવે તો એને કંઈ પણ કામ હશે કે નહીં હોય બરાબર છે હવે એને કંઈ પણ કામ છે હવે હું આ મારા વ્યવહારથી વ્યવહારની વાત કરું છું કે હવે તમારો વ્યવહાર એમાં જુદો રહેવાનો તો કોઈ પણ વ્યક્તિનું કામ છે એ એ એ હું ફોન નહીં ઉપાડું અથવા એટેન્ડ નહીં કરું તો શું થશે મારે આ સત્સંગમાં હું આવ્યો છું પણ અત્યારે સમજો કે મેં ફોન બંધ રાખ્યો છે પણ પછી પણ મારે ફોન કરીને વાત કરવી પડશે કે નહીં હવે હું ફોન કરીને વાત કરું પ્રશ્ન ઊભો થશે ને ખ્યાલ આવ્યો હવે તમે મોબાઈલ રાખો છો તો તમારે એને એટેન્ડ કરવો પડશે અથવા તમારથી એટેન્ડ નહી થયું હોય તો તમારે એને ફરીથી એટેન્ડ કરીને વાત કરવી પડશે પણ આપણે કોઈ પણ વ્યવહાર કરીએ છીએ તો એ કેટલો એને એનો પૂરો કરીએ છે કે અધૂરો રાખીએ છે અધૂરો રાખીએ છીએ કોઈ પણ વ્યવહાર તમે જોજો તો એ પૂર્ણ નહીં થાય પૂર્ણ એટલે શું તો કે જ્યાં તમારે જે વ્યવહાર કરવાનો છે જવાબ આપવાનો છે ખ્યાલ અથવા કંઈ પણ કામ કરવાનું છે એને ક્યાંક ને ક્યાંક અધૂરું રાખ્યું છે આપણે સામાન્ય રીતે જોજો કે આપણે ભણતા હતા ને તો ભણતી વખતે આપણને રમવાના વિચાર આવશે અને રમતી વખતે ભણવાના વિચાર આવશે એવી રીતે કેવું થશે તો કે તમે સત્સંગમાં બેઠા છો ત્યારે તમને કામના વિચાર આવશે અને તમે કામમાં હશો ત્યારે સત્સંગના વિચાર આવશે થાય છે કે નથી થતું તો કે શેના આધારે થાય છે તો કે વ્યવહાર પેન્ડિંગ રાખ્યો છે તમે વ્યવહારને પૂર્ણ કર્યો હોય તો તમે સત્સંગમાં બેઠા હશો તો તમારું પૂરેપૂરું ધ્યાન સત્સંગમાં રહેશે ખ્યાલ આવ્યો અને સત્સંગમાં તમે પૂરેપૂરું સમજી લીધું છે તો તમને વ્યવહારમાં ક્યારે સત્સંગ યાદ નહીં આવે તમારું તમે જે સત્સંગમાં આખું જે ધ્યાન રાખ્યું છે તે વ્યવહારમાં તમારું કામ પૂરું કરશે વ્યવહાર સામે વાળાને પ્રશ્ન ના રહે દાખલા તરીકે એને કંઈ પણ કર્યું છે કંઈ પણ આપણને કહે છે તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ આપણને કંઈ પણ કહે તો એને જે પ્રશ્ન છે એનું સમાધાન આપીએ છે કે આપણને જે સમાધાન છે એ આપીએ છે એના પ્રશ્ન પ્રશ્નનું સમાધાન આપવાનું છે હવે એના પ્રશ્નનું સમાધાન ક્યારે મળે તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પહેલમ પહેલું વાત કરે છે ત્યારે આપણે એને સાંભળીએ છે કેટલો નીતાબેન જ્યારે વાત કરશે ને ત્યારે આપણ આપણી અંદર એની પ્રત્યેના અભિપ્રાય કામ કરશે કે આ વ્યક્તિ આ બોલે છે ને એટલે આવું જ હશે આ વ્યક્તિ આવું કહે છે એટલે આમ જ હશે નીતાબેન ખ્યાલ આવ્યો હવે આ આ રીતનું આપણી અંદર ચાલે છે તો આપણે એ વ્યક્તિને કેટલું સાંભળી શકશું સાંભળી જ નહીં સાંભળે સામાન્ય રીતે ઘરમાં જે પ્રોબ્લેમ છે મુખ્ય કારણ આ છે અત્યારે બાળકોને જે પ્રશ્ન છે એ મા બાપ નથી સમજી શકતા ખ્યાલ અને મા બાપને જે છે એ બાળકો નથી સમજી શકતા કેમ તો પહેલાં પહેલું કારણ એ જે કંઈ પણ કહે છે એને આપણે કેટલું સાંભળ્યું ને સમજ્યા સામાન્ય રીતે સમજવાની વાત તો પછી રહી સાંભળો સાંભળતા જ નથી આ તમે જે કીધું ને કે આપણે એને નોંધને અભિપ્રાય એ વાત કરતી હોય સામે વ્યક્તિ તો પહેલાં જ આપણે એની વાત સાંભળવાના બદલે એ જે વાત કરતા હોય ને એ વાતમાં નોંધ અને અભિપ્રાય જ આવી જાય છે પણ પછી સમાધાન આપવા કઈ રીતે જાય છે હું મારું પોતાનું કહું કે આ તમે આગળ વાત ન કરી કે એના સારા સારા કામ બેચાર કરી દે સારી વાણી કરી એટલે પછી બુદ્ધિ ચૂન ચૂન તારે એ રીતે ચાલુ થઈ જાય કે હું તો એને આટલું સારું કામ કર્યું આટલું રાખ્યું આટલી વાણી એની સારી તો આ લોકોને આપણી પ્રત્યે કોઈ

જેમ છે તેમ જેટલું તમને સમજાયું પહેલા પહેલું તો નીતાબેન શું છે કે આપણે જે કઈ પણ કોઈ વ્યક્તિ વાત કરે ને અને આપણે સામે આવીશું ને તો એ વાત કરનાર વ્યક્તિને ખબર પડી જાય કે આ મારું બરાબર સાંભળતા નથી જોજો હા વાત કરનાર વ્યક્તિને પણ ખબર પડી જાય કે આ વ્યક્તિ મારું બરાબર સાંભળતી નથી કેમ કે જેવું વાત કરશે ને એવું તમારો એ એની જે વાત છે ને એના બદલે બીજો પોઈન્ટ નીકળશે એવું કદાચ થાય અને ના થાય પણ એ જે તમે કહો છો ને કે વાત સામે કરે તો એને મને ખુદને અત્યારે લાઈટ થાય છે કે એની જે મારા પ્રત્યે અભિપ્રાય ને જે નોંધ છે ને એના આધારે જ એની વાણી નીકળે છે એ એ જ કહું છું પણ એની વાણી નીકળે છે કેમ તો કે સામેવાળી વ્યક્તિને આપણે કેટલું સાંભળ્યા બરાબર છે નથી સાંભળતા પહેલા પહેલા તો એને પ્રશ્ન જ ઉભો થાય કે આ જ્યારે હું કંઈ પણ વાત કરું છું અને એ વ્યક્તિ મને કંઈક જુદો જવાબ આપે છે એવું બને છે કે નથી બનતું બને છે છોકરાઓ કઈ પણ વાત કરે તો આપડો કઈક જવાબ જુદો નીકળે તરત જ બેસી જશે આપણે વાત સાંભળતા જ નથી હવે જો સાંભળાય તો સમજી શકાય સંભળાય એની બરાબર વાત તો સમજી શકાય હવે તમે સમજી શકો તો પછી એને સમાધાન આપી શકો તો તો કે એને સમજ્યા સમાધાન એને આપી શકશો તો કે તમને સમાધાન થશે કે આ આ ખરેખર વાત કરવા માંગે છે પણ અત્યારે તો જોજો સામાન્ય રીતે કઈ પણ છોકરાઓ વાત કરશે ને અને આપણે જવાબ આપીશું ને એટલે શાંતિથી બેસી જશે જવા દો ને કે આ વારી વાત સમજતા જ નથી પણ એની શું અપેક્ષા છે જાણવી પડશે પણ આ આપણે એની વાત સાંભળી છે પણ નોંધને અભિપ્રાયના આધારે જ વાત સાંભળી છે એક્સ વાય ઝેડ ફાઇલ કોઈ પણ હોય વ્યક્તિ સામે પણ થાય છે એવું કે નોંધને અભિપ્રાય એ જ રીતે વાત સંભળાય છે કાનેથી ને એ જ રીતે અંદર ફિટે એ રીતે થાય છે એટલે એના આધારે બિહારિયણજી વાત કરી હં ખેલો હો દાખલ તરીકે ચાર આપતો પુત્ર આવ્યો હોય હં તો જમ જમવાનું બનાવવા માટે કેટલાની જરૂર પડે બહુ બહુ તો બે કે ત્રણ હા ખેલાયો કે ચાર ખેલાયો હવે પાંચમી વ્યક્તિ આવે કે છઠ્ઠી વ્યક્તિ આવે એને ના પાડવી પડે કે ના પાડવી પડે પાડવી પડે ખેલાયો હવે આપણે સામાન્ય રીતે આપણને કોઈ પણ વ્યક્તિ કઈ ટકોર કરે છે ઘરે ઘરે ટકોરે નથી સામાન્ય કે છે પણ આપણને ટકોર લાગશે સામાન્ય કેસે ને તો એ ટકોર લાગશે તો હવે કેટલું આપણે એને સાંભળી શકીશું કે સમજી શકીશું ના નો થાય બિહારીભાઈ વાત કરી ત્યારે તો અહંકાર આપણો આપણને ખુદને નહોતી ખબર પડતી કે આવી આવી બાબતમાં આપણો અહંકાર થાય છે અને સામે થાય છે એમ અને એક પુલિનભાઈ બુદ્ધિ લેવલે અહમ ન દુભાય ન દુભાવે કે દુભવવા પ્રત્યે ન અનુમોદાય એટલે બુદ્ધિ લેવલે આવું જોઈશે એવું કીધું ને મારે ઈ ડીપમાં સમજવું છે કે તો વર્તનમાં ને વાણીમાં એની મેળાઈ આવી જશે એમ બુદ્ધિ લેવલે આવી જવું જોઈશે એટલે કઈ રીતે હોવું કઈ રીતે જોયું તો કે કે સામાન્ય રીતે આપણે કંઈ પણ વ્યવહાર કરીએ છે ને એટલે મેં ના કીધું કે આ મારે આ કરવાની રીતે કરીએ છે કે દાખલા તરીકે મારે તમારી સાથે કંઈ પણ વ્યવહાર છે ને મારે તમારી જોડે કંઈ પણ કામ છે તો હું તમારું બધું હા હા કરીશ ખ્યાલ આવ્યો અથવા તમારા બે ચાર કામ કરી આપીશ એટલે સામાન્ય રીતે આપણે કેવી રીતે કરીએ છીએ તો કે સારો હું વ્યવહાર રાખું એની સાથે તો પછી મને છોડી દેશે તો મને મુક્ત કરશે કઈ પણ સારો વ્યવહાર કરવું એનાથી મુક્ત કરશે ખ્યાલ આવ્યો પણ જ્ઞાની પુરુષે એ સારો વ્યવહાર કરવાથી મુક્ત નહીં થાય જ્ઞાની પુરુષની જે વાત છે વિતરાગોની વાત છે એમાં તમે ગમે તેટલો સારો વ્યવહાર કરશો એટલે સારો વ્યવહાર કરીએ છીએ કેવી રીતે કરીએ છીએ આ બુદ્ધિથી કરીએ છીએ ખ્યાલ આવ્યો તો કે બુદ્ધિથી જેટલો પણ વ્યવહાર કરશો એનાથી નહીં ઉકેલ આવે પણ ઉકેલ શેનાથી આવશે સમજણથી સમજણથી તો કે કે પહેલાં પહેલું મને નિશ્ચય થવો જોઈએ કે આ કોઈ પણ સામે ફાઇલ આવી છે તો એનો મારે સમભાવે નિકાલ કરવો છે બરાબર છે ખ્યાલ આવ્યો સમભાવે નિકાલ કરવો છે અને આપણે રાખણ તમારી પાસે કઈ વાંધો નહીં ફાઇલ તો દેખાવી જોઈએ ને ફાઇલ જ ન દેખાય સંભાવ ક્યાંથી થાય એટલે એ જ વસ્તુ છે તો કે પહેલાં પહેલો તમારો નિશ્ચય આપણે શરૂઆતથી જે વાત થઈ કે જેટલો નિશ્ચયનો કચાસ એને આધારે બીજા બધા પ્રોબ્લેમ છે મને મારો અંદર નિશ્ચય છે નિશ્ચય છે કે મારે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે તો બધું જ થઈ જશે તમારો સત્સંગ પણ એટેન્ડ થશે અને તમારો વ્યવહાર પણ ચલવાઈ રહેશે કેટલી બધી મોટી વસ્તુ આપેલી છે

કે વરસાદના કારણે અટકું છે તો સાડા દસે બીજે દિવસે મેસેજ આવે તો જ નીકળજો મહાત્મા બધા અમારા અમાર બેને વાત થઈ ગઈ મેં કીધું થઈ જઈશ આપણે એમ જવાઈ જઈશ એમ કાંઈ બુદ્ધિ આયેલી નથી કાંઈ પ્રશ્ન થયો નથી જવાય એવું જ હતું બરાબર છે તો આ ઓટોમેટિક બધું ભેગું થઈ ગયું થઈ જાય થઈ જાય દાદા ભગવાનના વખતે તો અમારે આ તમે વાત કરીને તો મારા ગાડીમાં પણ વાત નીકળી કે દાદા ભગવાનના સમયે એક 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 લાખ માણસની રેલી નીકળે નીકળેલી અને અને એ વખતે યાત્રા નક્કી કરેલી ખ્યાલ આવ્યો તો બોમ્બ મુંબઈથી પણ બસ હતી બરોડાથી હતી ને અમદાવાદથી બસ હતી તો આપણા એક મહાત્મા આગળ પડતા દાદાને વાત કરતા હતા કે દાદા આ તો બહુ બહુ મોટા પાયે બધું અહીંયા થવાનું છે કરફ્યુ લાગી જશે આમ થશે તેમ થશે એક લાખ માણસની રેલી છે અને એક લાખ માણસ નું જગત છે ભોગવે તેનું જગત છે ખ્યાલ આવ્યો તો હવે અમે લોકો તો એ વખતે સાત આઠ વર્ષના અને અમે ઉતર્યા કઈ જગ્યાએ ખબર છે એ વખતે તોફાન હતું ને તો અમને હાઈવે પર ઉતર્યા અમે બધા અમે આઠ વર્ષના દસ વર્ષના અને એક બાજુ બળતું હોય અને એક બાજુ અમને ચલાવતા હોય મમ્મી પપ્પાને કશું સાધન ના મળે તો એ ચાલતા ચાલતા અમે વાસણા દિગંતભાઈને ત્યાં ગયા હતા એટલે અમુક બધા રમેશભાઈ પારીખને ત્યાં દાદા ભગવાન હતા ત્યાં ગયા અમુક ત્યાં ગયા એવી રીતનું થયું હતું કઈ વિચાર જ નથી આવ્યો એટલે મહાત્માઓને વિચાર નથી આવ્યો નાના બાળકો છે શું કરીશું હવે તો મારી ઉંમરના કેટલા બધા છોકરાઓ હતા મારે ગઈકાલે જ આ વાત થઈ તો વિચાર જ નથી આવ્યો બધું જ થઈ ગયું છે બાકી જે ચાલતા હોય ને આપણે ચાલતા હોઈએ ને તો આગળ કે આગળ ધ્યાન રાખજો કે હિન્દુઓનો વિસ્તાર છે એટલે પેલાને એમ લાગે કે આ લોકો નીકળે છે એટલે આપણા વિસ્તારના હશે અને હિન્દુઓના વિસ્તારમાંથી નીકળ્યો તો કે આગળ મુસલમાનનો એરિયા છે ધ્યાન રાખજો આવી રીતે ખ્યાલ આવ્યો વિચાર જ નથી આવ્યો અને એ વખતે તો મિલિટરીને સોંપી દીધું હતું તમે કીધું કે સમભાવે નિકાલ કરવો છે નિશ્ચય અમે સમભાવે નિકાલ કરવો છે એ નિશ્ચય કરી છે પણ ક્યારે કરી ખબર દાખલા તરીકે આ ફાઇલ મારે આવી અને મારે થોડું કામ એવી રીતના થતું હોય એમ તો પહેલા તો મને એના અભિપ્રાય ને નોંધ મગજમાં આવે એટલે પછી મારે હવે એ નથી કરવું આમ એમ થાય એમ એટલે પછી હું નક્કી કરું કે મારે સંભાવે નિકાલ કરવો છે મારે ને ને ફ્રેન્ડશિપ છે તો મેં ક્યારેય પણ નથી કહ્યું એવું થયું કે મારે ચંદ્રિકાનો સંભાવે નિકાલ કરવો છે એટલે હજી આપણી કચાસ ક્યારે છે કે વ્યવહાર સારો બને વ્યવહારમાં મને તકલીફ ના પડે મારું કામ થઈ જાય એના માટે હવે સંભાવ નિકાલ કરવો છે ખરેખર જ્ઞાની પુરુષે શેના માટે સંભાવ નિકાલ આપ્યો કે કેવી રીતે તું થી મુક્ત થાય ખ્યાલ આવ્યો હવે જ્યાં આપવાનું છે ત્યાં આપીને જ મુક્ત થવા હશે અને જ્યાં લેવાનું છે ત્યાં લઈને જ મુક્ત થવા હશે ખ્યાલ આવ્યો હવે જ્યાં લેવાનું છે ત્યાં આપણે શું કરીએ છીએ આપવા જઈએ છીએ

એ એ વ્યવહાર અત્યારે એમણે જે વાત કરીને સંભાવે નિકાલ તો સંભાવે નિકાલ આપણે કેવી રીતે કરવા જઈએ છીએ તો કે સારો વ્યવહાર કરીને અથવા સંભાવે નિકાલ કરવો છે એવું ક્યારે નક્કી થાય છે તો કે જ્યારે ખબર પડે કે હવે મારે બહુ પ્રોબ્લેમ આવે છે અથવા આ થઈ જ નહીં શકે કે મારું કામ બગડશે કે મને નુકસાન થશે ત્યારે સંભાવે નિકાલનો વિચાર આવે છે એટલે હજી પણ આપણે જે સંભાવે નિકાલ કરવો છે એ આપણો વ્યવહાર સારો બને મને તકલીફ ના પડે મને નુકસાન ના જાય મને પ્રોબ્લેમ્સ ના આવે એના માટે હજી સંભાવ્ય થવા માટે તો આમાં માનને અપમાનમાં ના બને કે સામેવાળો માન આપે છે ત્યારે પણ આપણે સમજીને કે આ અનુ છે જુદું રાખીને આખું એટલે રહેતો કે પછી જોઈ લઈએ કે સારું થયું એમ ધારો કે દેખાય ખ્યાલ આવે કે સારું કેમ લાગ્યું એમ કે કશું થયું નહીં આપણાને ઊંધું છતું કોઈ બેસીએ સામ સિમ્પલી તો ખ્યાલ આવે તો ખ્યાલ આવે કે આણે માન આપ્યું આપણાને સારા ગણ્યા તો એ સામે તો આને જ જોઈને કરે છે શું બેન આપનું ડેનિશા ડેનિશા હ ડેનિશા બેન ખરેખર અપમાન જેવું મોટા ભાગના કેસમાં હોતું નથી

હમણાં તમે અપમાનનો પ્રશ્ન કર્યો છે ખ્યાલ આવ્યો તો કે તમને અપમાન લાગશે પણ ખરેખર અપમાન છે પણ અંદર કેટલું બધું ચાલશે જે કેટલું કીધું ખરેખર આપણે બોલવું પડે કે અમને કેવું કેવું ચાલે છે ખ્યાલ આવ્યો તો મારો સ્વાધ્યાય થાય પણ અત્યારે આપતા પુત્રને જ બોલવું પડે તો આપણને એમાંથી ખબર પડે કે ખરેખર અંદર કેવું ચક્કર ચાલે છે નવાઈની છે અમે તો કેટલા એવા પ્રસંગ કર્યા છે એને એકલી ને આવડે છે ઊભા કર્યા છે અપમાન ખરેખર અપમાન છે જ નહીં તમે મોટા ભાગના પ્રસંગો જોશો ને આપણા દિવસ દરમિયાન ના તો ખબર પડશે કે આને અપમાન નથી કર્યું જેમ છે તેમ વાત કરી છે તમને એટલે એટલે સમજવાનું છે કે આ જે છે એ વ્યવહાર છે અપમાન નથી ઘણા બધા પ્રસંગમાં તમે સામાન્ય રીતે કોઈ વ્યક્તિને કોઈ સગાને ત્યાં ગયા ખ્યાલ આવ્યો હવે એ વ્યક્તિને ત્યાં ગયા અને એને અર્જન્ટ ક્યાંય જવાનું છે અને આપણને બરાબર એટેન્ડ નહીં કરે કે ચાર પાણીનું નહીં પૂછે તો ત્યાં શું લાગશે હવે એ ખરેખર અપમાન છે ત્યાં સમજવું પડશે આપણે સમજાતી જ નથી આપણી અંદર જે માન ભરેલું છે એ માન ની જે અપેક્ષાઓ કરી છે એ અપેક્ષાઓને આધારે અપમાન લાગે છે ખરેખર અપમાન કોઈ કરતું જ નથી આવું એટલે માન ની અંદર ગાંઠ પડી છે ગ્રંથિ પડી છે માન અંદર એને આધારે એ વ્યક્તિ કરતો જ નથી અપમાન પણ મારી અંદર જે માન ભરેલું છે એને આધારે મેં કલ્પનાઓ કરી છે કે આવું આપે તો જ માન આવું કરે તો જ માન આમ થાય તો જ માન આપ્યું કહેવાય પોતાની ડિઝાઇન અહીંયા જુઓ ને બેન સત્સંગમાં તમે કે તમે સત્સંગમાં કોઈને સત્સંગ પૂરો થયા પછી જય સચ્ચાન કહેવો અને સામે વ્યક્તિ બીજી તરફ ધ્યાન હશે ને જય સચ્ચાન નહીં કરે ને તો કેટલી અસર થશે ખ્યાલ આવ્યો આપણે જે શરૂઆતમાં વાત થઈ તમારો જે નિશ્ચય છે એ નિશ્ચય ને આધારે આ બધા પરિણામ આવશે એટલે આપણે જે તમે એ કીધું નિશ્ચય ના આધારે પરિણામ આવશે બરાબર મારો નિશ્ચય એવો છે કે કોઈ પણ જીવને દુઃખ નથી આપવું બરાબર છે કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ નથી તમને એનું પરિણામ મળશે એટલે તમને તમારે કોઈને દુઃખ નથી આપવું તો તમને કોઈ દુઃખ આપશે જ નહીં હવે આપણે જે માન્યતા છે ને આપણી દુખની કે એને મને દુખ આપ્યું અને મોટી મોટી માન્યતા ક્યાં છે તો કે પહેલી કલમમાં હા હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી શ્યાદવાદ વાણી શ્યાદવાદ વર્તન અને શ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો તો આ પહેલી પહેલી કલમ કેમ મૂકેલી હશે પેલું તો અહમત થયું ખાલી આ સમજવાનું છે કે આ કેટલી મોટી વસ્તુ છે કે જે તમે કીધું ને કે મારે કોઈ પણ જીવને દુઃખ નથી આપવું પણ દુઃખ ક્યારે નહીં અપાય અથવા તમને પોતાને પણ તમે પોતાની જાતને પણ દુઃખ કેવી રીતે નહીં આપો સમજાય ત્યારે ને કે કે શું સમજાય તો કે કે આ અહંકાર જે મારી માન્યતા છે હું હિરેન છું એ જે મોટો મોટો અહંકાર છે એ મને દુખ આપે છે એટલે એ સમજાઈ જાય હું ચંદ્રિકા છું એટલા માટે પહેલી આજ્ઞામાં પણ આ મૂક્યું હા અને પહેલી કલમમાં પણ આ મૂક્યું વિચાર અહંકાર હું વિરેન છું એ માન્યતા ને આધારે આ દુઃખ થાય છે એટલે હું નક્કી તો કરીશ કે મારે કોઈ પણ જીવને દુઃખ નથી આપવું પણ દુઃખ શેને આધારે આપી જાય છે એ સમજવું પડશે એટલે આ જે નવ કલમો છે એ તમારો વ્યવહાર એટલો બધો સરળ ને સહજ બનાવી દે છે નવ કલમો આખો વ્યવહાર સહજ કરી દે છે એટલે તો સમજણ જ થઈને ને સમજણના આધારે જ વ્યવહાર સરળ થાય ને એમ હા એટલે કે બે એકબીજાની સાથે સાથે છે કે વ્યવહાર વ્યવહાર થી આખું સમજવાનું છે અને આખું સમજથી આખો વ્યવહાર છે વ્યવહાર થી મને સમજ તો આવી જાય ને મને સમજ પડે તો હું એ પ્રમાણે થાય ને એમ પણ સમજ ક્યારે થશે વ્યવહારથી સમજાશે ક્યારે કે દ્રષ્ટિ જેટલી પોતાના પોતાની અંદર છે હશે એ પ્રમાણે સમજાશે અત્યારે આપણને જ્ઞાની પુરુષે સમ દ્રષ્ટિ અંદર કરી પણ છતાંય જેટલી આ બહાર જાય છે તો બહાર ગઈ એ કેવી રીતે ખબર પડે પ્રમાણ હું હતી જ નહિ પોતામાં ના તો કે જેવી તમને અસર થઈ કોઈ પણ વ્યવહાર તમને અસર થઈ એટલે સમજી લેવાનું કે દ્રષ્ટિ અંદર નથી બહાર છે મને અસર થઈ એટલે અંદર છે જ નહીં હું શુદ્ધ આત્મા જ્ઞાની પુરુષે મને અંદર દ્રષ્ટિ કરી આપી એ મેં પાછી એ દ્રષ્ટિ ઉપયોગ પાછો બહાર કર્યો એટલે અસર થઈ અંદર હોય તો અસર ના થાય અસર થઈ એ પ્રમાણ શું કહો છો નીતાબેન આપ વાત કરશો સાહેબ જેમ જેમ

થયા એના માટે કલમ બોલવી અને સમજવી અલગ પ્રકારની છે અને જે જ્ઞાન નથી પામ્યા એ બોલે છે અને કરે છે અલગ પ્રકારે છે બંનેમાં એક સરખું નથી જ્ઞાન પામનાર માટે જુદું છે જ્ઞાન નથી પામ્યા એના માટે જુદું છે દાદા ભગવાન એવું કહે છે કે જ્ઞાન પામ્યા છે એના માટે નવ કલમો નમસ્કાર એ બધું આત્મપક્ષી પણ નથી અને સંસાર પક્ષી પણ નથી શું બોલે છે આત્મપક્ષી પણ નથી અને સંસાર પક્ષી પણ નથી એ સંસારને ખસેડે છે શું કહે છે સંસારને ખસેડે છે કેવા શું માંગે છે આપણે આપણા માટે નવ કલમ વાપરી હોય સમજવી હોય અહમ શબ્દ સમજવો પડે શું સમજવું પડે અહમ શબ્દ અહમ એટલે અસ્તિત્વ અહમ એટલે શું અહમ એટલે અસ્તિત્વ અહમ માંથી પછી અહંકાર થાય અહમ એટલે અસ્તિત્વ અને જે માત્રના અસ્તિત્વનું ભાન છે જે માત્રને અસ્તિત્વનું ભાન છે અને જેને અસ્તિત્વનું ભાન છે એને તમે આ કેળી છે અને આંગળી જ શું થાય એને દુઃખ પહોંચે કે ના પહોંચે ખરું કે નહીં એટલે અહમ એટલે અસ્તિત્વ અને કોઈનું પણ અસ્તિત્વ ન દુભાય તો અહમ ન દુભાયો કહેવાય એટલે આપણે પહેલાં અહમ ન દુભાય ન દુભાવાય દુબાવવા પ્રત્યે અનમો થાય એવી શક્તિ આપો અને પછી શાદવાદ વાણી શ્રાદ્ધવાદ વર્તન અને શ્રાદ્ધવાદ મનન કરાય એવી શક્તિ આપો એટલે પહેલાં ન થાય અને આ પ્રકારનું થાય એ બે વસ્તુ આપણે માગીએ છીએ ખરો કે નહીં તો અહમ એટલે શું અસ્તિત્વ એટલે શું દાખલા કે આ ગરોડી છે લાગે છે ને બે કેમ લાગી હોય તો તો બે કેમ લાગી એનું અસ્તિત્વ જે છે હવે ગરોડી જે છે આપણે એવું માની કે વાક્ષ છે હિંસક છે આપણે એવું માની બરાબર કે ખોટું હવે એ ખરેખર હિંસક નથી એ એનું વ્યવહાર સત્તા છે શું છે દરેક પોતાની વ્યવહાર સત્તા લઈને આવેલા છે એ એનો હિંસક પણ શેના માટે છે એને ખોરાક કાઢવા માટે છે નહીં કે તમારે ખાવા માટે છે એના ખોરાક માટે શું છે ગરવડી છે કે એનું ઝેર છે એનું ખોરાકનું ખોરાક પકડવા માટેનું એનું એ છે અસ્તિત્વ છે એનું એનો વ્યવહાર સત્તા છે શું છે હવે એને તમે ઝેરી કહો તો શું થાય માન્ય રહે વ્યવહાર સત્તા આપણાથી તમે જુઓ નાના નાના જીવ હોય મચ્છર હોય મચ્છર તો શું થાય આપણે મચ્છર માટે કેવું થાય એ મચ્છર છે સુધારાત્મા છે એનો વ્યવહાર સત્તા છે એ લોહીથી જીવે છે લોહી ખા પીએ છે ખારો કે નહીં એ તો ખરાક છે આપણને શું થાય એટલે દરેકે દરેક જેની વ્યવહાર સત્તા માન્ય રાખીને સર્વ સત્તાધીશને ઓળખવું શું કહે છે બધાને વ્યવહાર સત્તા માન્ય રાખીને સર્વ સત્તાધીશને ઓળખો જો આ બધા આવા પ્રકારના હોત તો જ્ઞાની પુરુષને તીર્થંકરને કેમ એક જે વ્યવહાર નથી દેખાતા દેખાય છે જ્ઞાની પુરુષ કે તીર્થંકરને આ બધા આપણે જ દેખાય છે દેખાય છે અમને તો કે ના ત્યારે એ કહે છે કે અમારાથી કોઈનો અહમ નથી તો ભાતો કારણ કે એ અસ્તિત્વ જેમ છે એમ સ્વીકારે છે શું કરે છે દરેકનું અસ્તિત્વ જેમ છે એમ સ્વીકારે છે ને આપણે અસ્તિત્વનો સ્વીકાર નથી કરતા માટે કે આ ઝેર છે આવું છે આવું છે હવે ઝાડ પાન પશુ પક્ષી આવે ડુક્કર જોઈએ ડુક્કર શું થાય કાગડો જોઈએ શું થાય એ ગંદુ ગંદુ ખાય આમ કરે આમ કરે થાય કે ના થાય અવાજ બરાબર છે થાય કે ના થાય એ શું બતાવે છે એ આપણા દ્રવ્ય કર્મોના આવરણ છે શું છે એ આપણા પોતાના ગરબાના આવરણો છે એ આપણી માન્યતાઓ છે પૂર્વની ભરેલી એ ચશ્મામાંથી આ દેખાય છે એ ચશ્મામાંથી આવું દેખાય છે એ ચશ્મામાંથી આવું જ્યારે કાઢે ત્યારે આ નવ કલમો શું કહે છે આપણને અંદરથી આ આવરણ નથી પણ આત્મા છે આમ કહે છૂટું પાડી આપે છે અને આ ધોઈ આપે છે શું કરે છે એટલે નવ કલમો આપણને આપે પ્રકૃતિમાં જ્યાં જ્યાં ભૂલ સ્વરૂપ છે એ બધું બધું ભોલ સ્વરૂપ આપણને બતાવે છે અને ભોલ સ્વરૂપ બતાવવાથી આપણે એને જોઈને ધોઈ શકીએ છીએ એટલે વ્યવહાર આપણા માટે ન કલમો આખે આખે વ્યવહાર સુધીનું સાધન છે શું છે વ્યવહાર સુધીનું સાધન છે આપણું સુધાર્થમાં થાય કે આ કે નહીં અને એમાં આપણે જ્યાં જ્યાં નવે નવ કલમ તે લઈને છેલ્લી કલમ સુધી આખો વ્યવહાર સુધીનું આખું સાધન છે આખું બરાબર ને સેવામાં એ વ્યવહાર સુધીનું સાધન છે એટલે આપણે જ્યારે નવકલમ બોલીએ અને જેટલી વખત બોલીએ જે કદાચ એકમાં કોઈ અહમ ન દુભાય ન દુભાવાય તો આપણે અહમ દુભાયો હોય સાથે સાથે દેખાતું જાય દેખાતું થાય તો આપણે કલમ જે બોલાય એ આપણા સાચી બોલાય અને વ્યવસ્થિત બોલાય સૌથી પહેલું ક્યાં આવે ફાયલ એકને આપણે દુખ અપાય છે કે નથી અપાતું એને છોટા આપણે દુખ આપવા નહીં એનો હમ ધોટા આપવા નહીં કે નહીં હા કે ના ના આપણે એક ને દુખ કોઈ પણ પ્રકારે ના અપાય એ આપણી પહેલી કલમ શરૂઆત છે શું છે ફાઇલ એક આપણે કોઈ પણ પ્રકારે દુખ ના આપીએ તો પહેલી કલમ શરૂઆત છે ત્યાંથી આપણી ખરે ખોટું જ્યાં ફાઇલ એક ને ના આપીએ આપણે અને એમને રાખે તો ફાઇલ એક નોર્માલિટી માં રહે કે વિતે રહે માં રહે અને નોર્માલિટી ઇઝ ધ એસેન્સ ઓફ લાઈફ સો કહે છે નોર્માલિટી

આપણે આત્મા થયા છે માટે આપણે આત્મા ના થયા તો બહારની બધી વાત કરવાની છૂટ છે કારણ કે ત્યાં દાદા ભગવાન પોતે એમ કહે છે કે આ નવ કલમો એક અવતારી છે પણ કઈ રીતે કે પોતે આખા ક્રમિક માર્ગે આવતા ગયા પોતે ક્રમિક માર્ગ આવ્યા છે અને ક્રમિક માર્ગે આવતા આવતા પોતે પોતાનો અહંકાર ચોખ્ખો કરતા કરતાં શુદ્ધ કરતા કરતા છેલ્લે અહંકાર અશોક કરતા છેલ્લે શુદ્ધ અહંકાર થાય છે ભગવાન ખોલ્લા થાય છે એટલે પોતે આ રસ્તે આવ્યા આપણને શું આપ્યો છે પોતે વાણી તો બધી નીકળે પણ એ વાણીને આપણે કેવી રીતે સમજવી એ ને આપણે ફાયર એક જોડે આપણે શુદ્ધાત્મા થઈને ને કેવી રીતે સમજવી એ ખૂબ અગત્યનું છે આમાં શું છે હા આપણે કરનારા રહ્યા નહીં આપણે જૂના જાણનારા આપણે ક્યાંય કરવા પણ એમણે છે જ નહીં કોઈ જગ્યાએ પણ એક ને જોડે છે આખું અને ફાઇલ એક ચોખ્ખી થતી જાય આપણી જેમ જેમ ચોખ્ખી થતી જાય એમ એમ આપણે દર્શન ખુલ્લું થતું જાય દર્શન તો આપેલું જ છે પણ આ વ્યવહાર શોધી તે દર્શન શોધી છે શું છે હા જેટલો વ્યવહાર દાખલા હમણાં દાખલો લેવો હોય તો કે આ આ આવા છે બરાબર એ છે નહીં પણ એવા વાર અથવા તો તમે સાવ સાદા શબ્દોમાં કેવું હોય તો જેટલી નેગેટિવિટી અંદર ઊભી થાય જેટલી પણ નેગેટિવિટી અંદર ઊભી થઈ એ બધી નેગેટિવિટી અહમ દુભાવનારી છે તો છે બધી નેગેટિવિટી અહમ દુભાવનારી છે નેગેટિવિટી જે કંઈ ઊભી થાય અંદર એ તમારે સમજી જવાય કે આ નેગેટિવિટી ઊભી થઈ તો એને આપણે દેખાય પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં દેખાયું અંદર ફોર ફેરવી નાખીએ અને પોઝિટિવ કરી નાખીએ એટલે આપણું આ વ્યવહાર ચોખ્ખો થયો અને જે માન્યતા હતી આપણા દ્રવ્ય કર્મની માન્યતા જેને આ બતાવ્યું કે આવું છે એ ખસી ગયું એ આપણું દર્શન ચોખ્ખું થયું સમજાય કે ના સમજાય સમજાયું હા કે ના બોલો બોલું છું સમજાય છે ને બરાબર એ દરેક વખતે આ ફાયલ એકમાં જે કંઈ ઊભું થયા કરે આપણી અંદર એ આપણા પૂર્વભાવનું ભરેલું અબો થાય પૂર્વ ભાવનો ભરેલો અબો થાય જ્યારે પણ અબો થાય ને અત્યારે બોલ્યા ઈ જે આપણે ફાઈલ નંબર 1 ને ચોખી કરી કેવાય ને એક મિનિટ થોડો બોલી લાવ પછી બોલો હા આપણો જે પૂર્વ ભાવનો બોલેલો અબો થાય ને એ દ્રવ્ય કર્મના આવરણ છે અને આ ક્રમ વિજ્ઞાન દ્રવ્ય કર્મના આવરણ બહાર માટે છે વિજ્ઞાન આખો દ્રવ્યકર્મના આવરણ એટલે આપણે દ્રષ્ટિ ચશ્મા ને એ ચોખા કરવા માટે છે કારણ કે આ ડિસ્ચાર્જ થયા જ કરે છે દ્રવ્યકર્મના આવરણ એ એમ ડિસ્ચાર્જ થતા નથી ડિસ્ચાર્જ થાય પણ જોડે જોડે અસર આપીને જાય ત્યારે આપણે છૂટા રહેતા જઈએ અંદરથી ત્યારે આપણે પોતાનો પણ અહમ ના દુભાય સામે પણ અહમ ના દુભાય પહેલી કલમ આપણને જેમ છું યથાર્થ સમજાતી જાય દાદા ભગવાન વાઘ ડુંગળી ગયા છેલ્લે વર્તમાન ભાઈ છે કે જોવા હવે તીર્થંકર ભગવાનને વાઘ જે હિંસક છે એ વિચાર આવતો નથી વાઘ અને બકરી બાજુમાં આવીને બેસે છે દાદા ભગવાનને એમ થયું કે વાઘ આવશે તો એટલે કે અંદરમાં હજી વાઘ હિંસક છે એવું છે એટલે આ ઊભું થયું પછી જ્યારે એમણે કાઢી નાખ્યો ત્યાર પછી આગળ કહેવાય એમનું જ્ઞાન ખુલ્લું થાય છે આટલો પણ અંદર રહે છે કે આવું છે ત્યાં સુધી જ્ઞાન ખુલ્લું થતું નથી અને આપણે એ રસ્તે જઈ રહ્યા છે આપણી અંદર પણ જ્યાં બધું ભરેલું હોય ને એ ખુલ્લું થાય દેખાય આપણે ધોતા જવું પડે શું કરવું પડે કારણ કે આપણે શુદ્ધ હાથમાં છે જોનારા જાણનારા છે ને આ જે દેખાય છે એટલે આપણે નવકલમો આવી રીતે વપરાય છે અને જે જ્ઞાન નથી પાય એમાં એને તો હું જ છું એ રીતે બોલવાની છે એટલે તો અહંકાર શુદ્ધ થયા કરે અહંકારનો શુદ્ધ થયા કરે આપણે આવી રીતે ચાલે તમને આવી રીતે ચાલે વસ્તુને એક જ સિદ્ધાંત સમજણ દ્રષ્ટિ જુદા થાય હા બોલો તમે બોલો કીધું ને કે આપણે બીજાના દોષ દેખ જોતા હતા અને પછી એમ થયું કે ના ચંદ્રિકા તારા જ આપણે એને સમજાવ્યું એટલે એ આપણે ફાઇલ એકને જોઈ ને એમ ચોખ્ખી થઈને એ સામેની નેગેટિવિટી જોતા હતા અને ચંદ્રિકાને એમ કીધું કે ના એની નેગેટિવિટી નથી એમ તારા જ અંદરનું વિચાર મન એના આધારે તને નેગેટિવ દેખાણું તો એ ફાઇલ નંબર વનને ને ચોખ્ખી કરી ને એમ એટલા ભાગમાં જોતા હતા પછી સમજાયું કે નેગેટિવ નથી પણ તારા લીધે જ આ નેગેટિવ દેખાયું તો ફાઇલ નંબર ને ચોખ્ખી કરીને બરાબર છે જરા જોતા હોય સમજાયું કે નેગેટિવ એટલું નથી પણ તારા લીધે જરા દેખાયું તો ફાઇલ ને ચોખ્ખી કરીને હા કરીને મેં તો એક ચોખ્ખી થઈ એમ હા પણ એ ચોખ્ખી થઈ પણ એ એક પડકારો તમારું એક પળો શું થયું માં ફરી ફરી દેખાયા કરે એના માટે તમારે જ્યારે એકલા બેઠા હોવ ત્યારે આ આખું વિશ્લેષણ એનાલિસિસ કરી અને ચોખું કરી નાખવાનું એ કે શુદ્ધા છે એટલે દોસ્ત દેખાય નહીં એ નિર્દોષ જ છે એવું પાક્કું રાખવાનો નથી આપણે દરેકને માટે દરેક જે માટે નિર્દોષ છે એકદમ પાક્કું રાખવાનું જ અંદર થઈ દેખાડે ને હવે આપણે અહીંયા બેઠા છીએ બરાબર છે આમ બહારથી કશું જાય તો તમે બધું ચિત જાય તમારું એ જતું રહે તમે ચિત્ત ખસવા નથી દેતા તો એ આવીને જતું રહે છે તમે જોવા જાવ છો તો દેખાય છે ખ્યાલ આવે એટલે આવું આવીને જવાનું બધું પણ ચિત્ત જવા નહીં દેવાનું તો તમારે દેખાશે જ ને એમ કહેવા માગો છો નિર્દોષ છે એ તો મારે પાસે જોવાનું જરૂર જ નથી આ તો આમ મને દેખાડ્યું મને આમ દેખાડ્યું એવું કરાવ બધું દેખાયા કરે એમ કહેવા માગો છું સમજાય કે ના સમજાય આપણે ઇન્ટરેસ્ટ લઈએ ને તો બધું દેખાય આપણે ઇન્ટરેસ્ટ ના લઈએ પણ આપણો જે આપણી પાસે રાખીએ તો કશું ના દેખાય તો અંદર તો પારવારનું ચાલે છે સમયવર્તી આત્મા છે એક સમયમાં તો કેટલા બધા પર્યાય ઉભા થાય જતા રહે છે એ તો આપણી જાગૃતિ નથી એટલે કાંઈ ખબર પડતી નથી આપણને તીર્થંકર ભગવાન તો લાખ લાખ રિવોલ્યુશન હોય એમ કહેવા માગે છે એ લાખ રિવોલ્યુશન એટલે લાખ વસ્તુ એક સાથે ફરી જાય અંદરથી એટ અ ટાઈમ દાદા ભગવાન કહેતા હતા કે એક લાખ માણસ બેઠા હોય ને તો લાખ માણસોના વિચારો એટ અ ટાઈમ વાંચી શકે બધા શું કરી શકે એક લાખ હાથમાં બેઠા હોય એક લાખના વિચારો વાંચી શકે પોતે છે પણ કેમ આપણે તો એકાદ બે વસ્તુ મોટી મોટી એકદમ હોય ને એટલા પૂરતો દેખાય કે આમ થઈ ગયું કેટલી પારો કરવું અંદર કારણ કે અહીંયાથી ચોખ્ખું થાય નહીં અહીંયા દ્રષ્ટિ પડે નહીં એક વાર નેગેટિવિટી અંદર ઊભી થઈ તરત જ ઓન ધ સ્પોટ પોઝિટિવમાં ફરી જવી જો અંદરથી ઓન ધ સ્પોટ એટલે દાદા છે સોટ એટ સાઈટ સમજ શું બોલે છે સોટ એટ સમજ એનું નામ પ્રતિક્રમણ પ્રતિક્રમણ એટલે શું સોટ એટ સમજ અરે યાર આ કેવા માણસ છે આવું જે આવ્યું ને એ ભેગો તો એ સાર્થમાં છે ને આ તો બહુ સારા માણસ છે આ ઊભું થાય ને ફરી જાય ઊભું થાય ને ફરી જાય ચાલ્યા જ કરે એક સરખો તો બહાર તો આવે જ નહીં કે ચોટી જાય ને એમ કહેવા આવે એમ કરતા કરતા સાવ બંધ થાય ને ત્યારે અહમ બહન બંધ થાય જ્યાં સુધી અહમ ક્યાં સુધી ભાઈ તો કે આ દર્શન સુધી થતાં પોતે લઘુત્તમ થતો જાય શું થાય નાનો થતો જાય આપણે લઘુ દ્રષ્ટિ ખુલ્લી કરી આપી લઘુત્તમે લઘુત્તમ થાય ક્યારે દોષિત દેખાય તો જેટલો ભાગ દોષિત દેખાય છે એ ભાગ ગુરુ છે શું છે જ્યાં જ્યાં જે દોષિત દેખાય છે એ ગુરુ પ્રાણે કારણે દેખાય છે અને જ્યાં જ્યાં નિર્દોષ દેખાય છે એ લઘુ પ્રાને કારણે નિર્દોષ દેખાય છે તો જેમ જેમ આપણી દ્રષ્ટિમાં નિર્દોષતા આવતી ગઈ એમ આપણે લઘુ થતા ગયા સંપૂર્ણ નિર્દોષતા આવી ગઈ તો આપણે પૂર્ણપણે લઘુ ઉત્તમ થયા થયા શું થયા લઘુ ઉત્તમ જે દાદા ભગવાનની દશા છે એ દશે આપણે પહોંચ્યા એટલે પહેલી કલમ જો સમજાય અસ્તિત્વનું ભાન એટલે તમે આમ વિચારો વાવનો કાંટો દેખાય ને તો વિચાર આવે કે વાઘી ના જાય જો કે તમે જો આખો નેગેટિવ ભરેલું છે કૂતરો બાજુમાંથી જાય તો ભરકે આમ વાંધો જાય તો ભરકે ઘરો જાય તો ભરકે આ ભરકે આ શું થાય બધું આ શું છે બધું અંદર તમે હિસાબ તો માંડો કઈ આ બાજુમાંથી બળત જાય તો ભરકે ગાય જાય તો ભરકે તમે જો તો ખરા તમે આખા દિવસમાં વિચારો કે ક્યાં નથી ભડકાતા ભડકતા કેમ કેટલા પ્રકારે નેગેટિવિટી ભરે છે જેટલી નેગેટિવિટી ભરે છે એ અસર અહીંયા ઊભી કરે છે ખરેખર તો પણ એ સમજાય નથી અંદરથી ફરી નથી માટે આવું ને આવું રહ્યા કરે ને આપણને દેખાય તો આપણે પહેલાં દુબાતો બંધ થાય આપણી અસરમાંથી બંધ થાય એ દુબાતો બંધ થાય ત્યારે આપણે છૂટાય એમને છૂટાયું નથી એટલે પહેલી કામ રાજા છે એમ કીધું રાજા એમને નથી બોલા અહમ ના દુભા એટલે છેલ્લા માં છેલ્લી દશા થઈ ગઈ અહમ ના દુભા એટલે જ્ઞાની પુરુષ દાદા દુભા ની દશા થઈ ગઈ આ સમજાય તો એમ કેવા માંગો છું પણ એ સમજાવી એટલે સહેલી નથી એમ કહું છું એનો હજી અર્થ જ ખબર નથી પડતી આપણને કહો છો વ્યવહારમાં છોકરાને આમ કર્યું નામ આમ સમાધાન કર્યું તો બધું બહારનું છે અંદર આટલું ભરેલું છે ને એ પેલા સમજવાનું છે એની વાત છે બહાર તો કાંઈ છે જ નહીં છે બધું અંદર છે અંદર દ્રષ્ટિ જ નથી જાતી એ મુશ્કેલી છે મારા હસબન્ડ મને સપ્તસંગમાં ના જવા દે મારા હસબન્ડ મને આમ ના કરે આવે એ તો બહુ બહારનું છે બધું એ તો વાત કરવા જાય જ નથી પહેલી કલમ ની વાત કરતા હોય તો આ એક વાત એમાં આવતી જ નથી કેમ કહું છું એ તો બધું સ્થૂલ છે આ વસ્તુ ના પહેલી કલમ તો એટલી બધી સૂક્ષ્મ છે અંદરથી એટલી બધી સૂક્ષ્મ છે દાદા ભગવાનની ભગવાન દર્શાવે છે આ એમ કહું ખ્યાલ આવે કે ના આવે આપણે વહેલી કલરની વાત કરતા હોઈએ ને તો એ સુક્ષ્મતાએ આપણે વિચારણા જ આવે જ કહું છું તો આપણે સમજાય આપણે વહેલી કલરની વાત કરીએ એમ કરી સમજાય કે ના સમજાય સમજાય એ વાત પકડાય તમને લોકો નાથી પકડાતી બધી નેગેટિવિટી અંતરસ્કરના આવરણ રૂપે આવેલા છે ને ત્યાં દ્રષ્ટિ છે આપણી ક્યાં છે હા એમાં જ્ઞાન આવરણ ને દર્શના આવરણ મુખ્ય બે કયા જ્ઞાનાવરણ અને દર્શનાવરણ એ છે એના આધારે છે અને આ જ્ઞાન છે જ્ઞાનના આધારે આ ફેરફાર અંદર થાય છે શું થાય છે જ્ઞાનના આધારે બધો પહેલા અંદર થાય છે જેમ અંદર ચક્કુ થતું થતું જાય એમ કરીને પછી બહાર આપણે આવરણમાં ચારિત્રમાં આવતું જાય છે સમજાય કે ના સમજાય સમજાયું જોવાનું ક્યાં હા પણ આપણે અંદર કેટલા જોઈએ આપણે બહાર ઓલા ખુશ થઈ ગયા એટલે આપડે બઉ સચિદાનંદ થઈ ગયો આપડે બસ પતી ગયો વાત એ તો ખુશ થાય તો પોતે જ્ઞાનમાં રહે છે એટલે ખુશ થાય છે એમ સચિદાનંદ ના થાય એમ કે કેવા માંગુ છું ખરો ખોટું ઓલા જ્ઞાનમાં રહેતા હોય તો ગમે તે થાય તે ખુશ થાય તે આપણે માની લેવા કે બધું બરાબર કહી રહ્યું ના આપણે આપણું થર્મોમીટર આપણો આત્મા છે શું છે હા મારો થર્મોમીટર મારો આત્મા છે મારો શુદ્ધ આત્મા છે ત્યાં આપણે જોવાનું કે ભાઈ અંદર શું ચાલી રહ્યું છે અને કેવી રીતે ચાલી રહ્યો છે ત્યાં મારે ફેરફાર કરતા જવાનું છે એ ફેરફાર બધા થયા કરે જાગૃતિમાં આવ્યા કરે ફેરફાર થયા કરે ત્યારે આખું કરેક્શન થતું જાય બાર વાત પોતાની યોગ હોય તો ના બોલે ખરું કે નહીં એ નથી જ્ઞાન જ્ઞાન અંદર છે આપણે આત્મા થયા છે ને આત્મા આત્મા છે અને આપણે ફાયરલીક જેવું રહેવાનું છે ફાયર લીક ને કોઈ પણ પ્રકાર દુખ ના પડે એવું થાય ઘર્ષણ થયા કરે અંદર ફાઇલ રાખો હોય ખરો કે નહીં કેમ ભાઈ ઘર્ષણ થયા કરે આપણે અમુક ડિઝાઇન બધી બનાવી હોય આ બનાવ્યો થાય નહીં આ ના થયું આમ ના થયું આમ ના થયું એમ વ્યવસ્થિત શક્તિ કરતા હશે અને હિસાબમાં જે આવે આપણે એક્સેપ્ટ અંદર રાખ્યા કરે અને કશું ના થાય પણ અંદર વચ્ચેનો ભાગ છે ને એ મુશ્કેલી ઉભી કર્યા કરે ખરો કે નહીં ત્યાં આપણે ચૂપું કરવાનું એ ન પહેલી કલમ અહીંયા છે અસ્તિત્વનું ભાન શું છે અસ્તિત્વ ના દુભાય જીવ માત્રનું અસ્તિત્વ ના દુભાય એટલે કે સર્વ સર્વસત્તાધીશ ક્યારે ઓળખાય બધાને વ્યવહાર સત્તા માન્ય રાખી અને સર્વ સર્વસત્તા ઓળખાણ પડે એમ આપણા સર્વસત્તાધીશું ઓળખાણ આપવાને ત્યારે પડે આપણે આવા છે કારણ કે ઓળખાણ એટલે શું પૂરેપૂરા પૂર્ણ ખુલી જાય પૂરા ખોલી જાય દાદા ભગવાન જેવા થઈ જાય અંદરને પૂર્ણ સ્વરૂપે થાય અંદરથી એમને એમ ના થાય કોઈ દિવસ પહેલી કલમ આખી આ છે ને છે ટાઈમ થાય એટલે ટાઈમ થાય એટલે આપણે પણ હા નો ઓવર ના એટલે કે સમજાયું તમને લોકોને કે ના સમજાયું હવે તમે વિચારો કેટલી નેગેટિવિટી આવે અંદર કે ના આવે સતત આવ્યા કરે સતત પણ એ તમે જયારે ઉપયોગ એકવાર મૂકવાનું ચાલુ થયું તો પછી ધીમે 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 ફરતું જાય પોઝિટિવ થતું જાય એટલે કે સુટેડ સાઈડ સમાજ સુટ સાઈડ સમાજ એટલે આખો ફોકસ આના પર જ હોય ને તો જ પોસિબલ છે આના બધી ફોકસ એટલે ખસેવું એને પાસ થઈ જાય ખબર ના પડે આપણને ફોકસ જ ના ખાશું જાય એટલે ફોકસ એટલું બધું આ ફાઇલ એક પર રાખવું પડે આપણે તો પછી આપણે અંદર આપણે પૂછીએ કે ભાઈ આપણે દાદા ભગવાન કહે છે કે આખા દેશમાં પ્રતિક્રમણ કેટલા થાય પાંચ થાય દસ થાય પંદર થાય એ જો પ્રતિકમ ના થતા હોય કે જાગૃતિ છે કે ના મને તો આપણે શું કરી રહ્યા છે આપણે શું કરી રહ્યા છે ના થાય પ્રતિક્રમણ એટલે પાછા ફરવું એટલે પ્રકાર અલગ અલગ હોય જે ભાવે ને ભાવે ફેકેલું હોય એ પ્રકાર પ્રતિક્રમણ પ્રકાર આવે બરાબર ને પણ થાય છે કેટલા આખા દિવસનો ના થતા હોય તો આપણે શું કરી રહ્યા છીએ એમ પૂછ્યું તમને શું કરવું જોઈએ એમ પૂછું છું ખરું ખોટું જેટલી વાર તમે રોડા કામ કરતા હોય અને ભીનું થાય તો સાફ કરો કે ના કરો હે કે એમને બધું ભીનું એક વખત ભીનું થાય બીજી વખત ભીનું થાય બીજી વખત ભીનું થાય એમને બધું રહેવા દો બધું કરતા રહેવું પડે ને અને કેટલી વખત થાય ગણવાનું હોય પછી જેટલી વખત આપણે કામ કરીએ એટલે વખત થાય તો સાફ કરતા રહેવું પડે ને અને અહીંયા એક વખત સાફ જ ના કરે તો શું થાય પછી આપણે કહીએ જાગૃતિ રહેતી નથી આમ થતું નથી આમ થતું નથી પણ બેઝિક જ ના પકડતા હોય હું બધાને પૂછો છું કે તમે રાતનું ધ્યાન કરો છો ખરા રાતે સોઈ જાઓ છો ત્યાં શુદ્ધાર્થમાં બોલતા બોલતા કેટલા સોઈ જાય છે આમાંથી મને કહો છો એક બે ત્રણ ચાર પાંચ છ બરાબર હવે તમે નહીં તમે નહીં તમે નહીં બરાબર રાતનું ધ્યાન જ ના કરતા હોય તો જ્ઞાન તમે પરિણામ કેવી રીતે પામવા મને કહો ને તમે બે જ એક વસ્તુ છે શું છે બે જ એક વસ્તુ છે બેલા પણ ખબર જ નથી પડતી કહું એટલે હમણાં બધા પૂછવાનું ચાલુ કર્યું છે રાતનું ધ્યાન ના કરતા હોય તો બીજા બધા પ્રશ્નો પૂછતો જ નહીં એ જવાબ નહીં ચાલો તમને તો કહો છો એ કેટલા જવાબ નહીં દે તમને એટલે હું પહેલાં પૂછું કરો છો કરતા શ્રદ્ધા પછી પ્રશ્ન પૂછવા આવજો ત્યાં સુધી પ્રશ્ન ના જવાબ જ નહીં આપું કરતા તો પછી આપવાનો ફાયદો જ નથી થતો કોઈ જાતનો મેં જે એક તમને તમે પહેલા દિવસે સમજાય છે એ તમે નથી પાડી શકતા શું પાડી શકો તમે આગળ એ તમારો ટાઈમ વગેરે મારા ટાઈમ પકડી કહું છું આપણે કંઈક અમેરા બતાવવાનું નથી કશું આમાંથી એમ કહું છું ખ્યાલ આવે કે ના આવે મારે થયેરી આ છે સ્ટ્રેટ અને ટુ ધ પોઈન્ટ ન તો નહીં ખરો નહીં હવે કરશો આથી ચાલો ના કરતા ચાલુ કરી દેવાનું એ ના કરો તો કોઈ પ્રોગ્રેસ નહીં થાય ક્યારે પણ નહીં થાય એમ ચોખ્ખો કહું છું તમને હું એકદમ સ્પષ્ટ કહું છું સ્પષ્ટ ભાષામાં કહું છું તમને એકદમ પ્રોગ્રેસની આશા વિજ્ઞાનમાં રાખવી નહીં થોડો ઘણો પુનઃના ભાગે તમને સારું લાગે પ્રોગ્રેસ નહીં થાય તમારું સમજાય બે જ એક છે બધી આ પછી દોષ દેખાય કઈ થી આપણે આખા દિવસ નું આપડે થાય થાય કાથી આપડે આખા દિવસમાં માં જાગ્રત જ નથી ફેલાવે આ વાતાવરણમાં પુણ્ય છે રહીએ છીએ જલસા કરીએ છીએ ખવડાવે છે પીવા છે આપણે તો ગરબા ખાવા ને કામ થાય ગયું બધાનું તમે ના થાય ક્યારે એમ કેવો છું પહેલી કલમ સમજવી એટલે લાડવા ખાવાના ખેલ નથી એમ કહેવા માંગો છું પેલા તો આપણે સમજણમાં નથી આવતી કશું એમ કહેવા માંગુ છું બરાબર છે મહાત્મા કડક લાગે તો માફ કરજો હા પણ અહીંયા આવ્યા છે તો એમને જવાનું નથી પાછું એવા ને એવા કરવા તો વરસાદ ખૂબ પડે તો તો પધારીને જવાનું અહીંયા વરસાદ પડે તો પધરીને જવાનું આપણે બરાબર ચાલો જય સચ્ચિદાનંદ જય સચિદાન